હેલો સ્ટુડન્ટ્સ સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ ટુ રીડ વન અનફોર્ગોટેબલ વોલ્ટ ડિઝની વિદ્યાર્થી મિત્રો અનફોર્ગોટેબલ એટલે અવિસ્મરણીય વોલ્ટ ડિઝની વોલ્ટ ડિઝની નામના એક વ્યક્તિ છે થઈ ગયા જેણે ડિઝનીલેન્ડ આખું બનાવ્યું બરાબર અને એનું બહુ ફેમસ પિક્ચર એટલે તમે જાણો છો મિકી માઉસ બરાબર એવું પિક્ચર એવું ચિત્ર કે જે નાના બાળકોથી લઈ અને મોટા વડીલો સુધી એ સર્વેને જોવું ગમે એવું સરસ મજાનું ચિત્ર તૈયાર કરનાર વ્યક્તિ એટલે વોલ્ટ ડિઝની અને આ આખું યુનિટ છે એ એમના ભાઈ રોય ડિઝની દ્વારા લખાયેલું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની અવિસ્મરણીય વોલ્ટ ડિઝની કે જેને આપણે કદી ભૂલી શકીશું નહીં માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર મારો ભાઈ વોલ્ટ હવે જીવિત નથી ઇઝ નો મોર નો અર્થ છે વિદ્યાર્થી મિત્રો જીવિત નથી યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ યેટ એટલે છતાં પણ વાઇટ યેટના વિદ્યાર્થી મિત્રો બે અર્થ થાય યેટ એટલે પણ પરંતુ એવોય અર્થ થાય અને યેટ એટલે છતાં પણ એવો પણ અર્થ થાય છે છતાં પણ એવો અર્થ અહીંયા કરવાનો છે હિઝ ઇન્ફ્લુઅન્સ ઇન્ફ્લુઅન્સનો અર્થ છે અસર લિંગર્સ લાઈક લિંગર્સ એટલે ટકી રહેવું લાઈક અ હેવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો પ્રેઝન્સ એટલે હાજરી ઓવર ધ સ્ટુડિયો એટલે કે આ સ્ટુડિયોની અંદર હજુ પણ એની હાજરી ટકી રહી હોય એની અસર રહી હોય એવું લાગે છે એ અત્યારે હાજર હયાત નથી છતાંય એની અસર એની હાજરી અહીંયા હોય આ સ્ટુડિયોમાં એવું લાગે છે વેર હી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ વેર એટલે કે જ્યાં હી ટર્ન્ડ આઉટ ટર્નઆઉટનો અર્થ વિદ્યાર્થી મિત્રો અહીંયા કરવાનો છે તૈયાર કરવું ધ કાર્ટૂન્સ જ્યાં એણે કાર્ટૂન્સ છે એ તૈયાર કર્યા નેચર ફિલ્મ્સ નેચર ફિલ્મો તૈયાર કરી એન્ડ ફીચર મૂવીઝ અને કેટલા બધા ફીચર મૂવીઝ પણ એટલે કે મોશન પિક્ચર્સ પણ એણે તૈયાર કર્યા ધેટ મેડ હિમ નોન કે જેનાથી મેડ હિમ નોંગ તે જાણીતા બન્યા એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ અને આખા વિશ્વ દ્વારા એને પ્રેમ છે એ પ્રાપ્ત થયો કોને વોલ્ટ ડિઝનીને એની હાજરી નથી છતાંય એણે કેટલીક નેચર ફિલ્મ્સ ફીચર મૂવીઝ એવા બનાવ્યા કે જેનાથી જાણીતા બન્યા અને આખા વિશ્વની અંદરથી એમને પ્રેમ છે એ પ્રાપ્ત થયો ઈવન નાવ આજે પણ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ એઝ આઈ વોક હું જેવો ચાલું છું અરાઉન્ડ ધ સ્ટુડિયો આ સ્ટુડિયોની આસપાસ સ્ટુડિયો ક્રૂની આસપાસ સ્ટુડિયો ક્રૂ એટલે સ્ટુડિયોમાં કામ કરતા વ્યક્તિઓ બરાબર એની અરાઉન્ડ જ્યારે હું ચાલું છું ત્યારે આઈ હાફ એક્સપેક્ટ એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખવી હું અડધી અપેક્ષા રાખું છું હાફ એક્સપેક્ટ કરું છું ટુ એન્કાઉન્ટર ધેટ ટો એન્કાઉન્ટરનો અર્થ અહીંયા એન્કાઉન્ટર કરવું એવો નથી કરવાનો વિદ્યાર્થી મિત્રો પણ એન્કાઉન્ટરનો અર્થ છે અહીંયા ટુ મીટ એટલે કે મળવું બરાબર ધેટ ટોલ એ ઊંચો કન્ટ્રી બોય કન્ટ્રી બોય એટલે દેશી છોકરો ફિગર દેશી કન્ટ્રી બોય ફિગર એટલે દેશી ઘાટ ધરાવતો છોકરો ઊંચો હેડ બોઉડ હેડ એટલે મસ્તક બો એટલે નમેલું ઇન થોટ વિચારમાં એબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ કેટલાક નવા પ્રોજેક્ટના વિચારમાં તો રોય ડિઝની આપણને એવું કહે છે કે જ્યારે હું આ સ્ટુડિયોમાં કામ કરતા જે લોકો છે એની વચ્ચે જ્યારે હું આંટો મારું છું ત્યારે મને એવું એક્સપેક્ટ થાય છે કે આ ટોલ દેશી ઘાટ ધરાવતો છોકરો મસ્તક નીચું કરી અને કેટલાક નવા પ્રોજેક્ટ વિશે વિચાર કરતો હોય એવું મને લાગે છે એટલે બીજું કોઈ નથી પણ એ એમ કહે છે કે વોલ્ટ ક્યાંક કામ કરતો હોય આ બધાની વચ્ચે એવું મને ફીલ થાય છે વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ ડ્રાઈવિંગ ફોર્સનો અર્થ છે વિદ્યાર્થી મિત્રો મનોબળ કે વોલ્ટનું મનોબળ છે એ ખૂબ જ મજબૂત હતું બિહાઇન્ડ ઓલ વી ડીડ કે જેની પાછળ અમે બધું કર્યું ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ શું શું કાર્ય કર્યું તો કે મૂવીઝ બનાવવાથી શરૂ કરી અને બિલ્ડિંગ ડિઝનીલેન્ડ ડિઝનીલેન્ડ બાંધવા સુધીનું ધેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હીઝ નેમ અને લોકોએ સતત એના નામનો ઉલ્લેખ કર્યો છે એઝીફ જાણે કે હી હીવેર સ્ટીલ અલા બરાબર જાણે કે એ હજુ પણ જીવિત હોય એ રીતે તો વિદ્યાર્થી મિત્રો રોય ડિઝની એવું કહે છે કે વોલ્ટ છે એ અમારું પ્રેરકબળ બન્યો છે અમે જે કંઈ કર્યું મૂવીઝ બનાવવાથી લઈ અને ડિઝની લેન્ડ આખું ઊભું કર્યું ત્યાં સુધી બધા જ જે પીપલ છે એણે સતત કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એના નામનો સતત ઉલ્લેખ કર્યો છે એઝ ઇફ હી વેર સ્ટીલ અલાય અને એવું લાગે છે જાણે કે એ હજુ પણ જીવિત હોય એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર દરેક સમયે જ્યારે અમે નવે પિક્ચરો જોઈએ ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ અથવા ડિઝની લેન્ડની અંદર નવું કોઈ ફીચર છે એ અમે એડ કરીએ સંવન ઇઝ બાઉન્ડ ટુ સે સમવન ઇઝ બાઉન્ડ ટુ સે એટલે તરત પૂછી બેસવું બાઉન્ડ ટુ સે એવું કહેવામાં આવે છે ને કોઈક તરત જ પૂછી બેસે આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ મને એ આશ્ચર્ય થાય છે કે વોલ્ટે આ કેવી રીતે વિચાર્યું હશે વોલ્ટને આ કેવી રીતે ગમ્યું હશે આવું કોઈક ને કોઈક અમને ચોક્કસ પૂછી બેસે છે એન્ડ વેન અને જ્યારે ધીસ હેપન્સ આવું બને છે આઈ પર્સનલી રિયલાઇઝ મને પર્સનલી એવું રિયલાઇઝ થાય છે એવું સમજાય છે ધેટ કે ઇટ વોઝ સમથિંગ કે કંઈક એવું હતું હી હિમ સેલ્ફ હેડ તેની પોતાની પાસે પ્લાન્ટ કે જે તેણે આયોજન કર્યું હતું તો રોય ડિઝની એમના જે ભાઈ છે એ પોતે એમ કહે છે કે મને પર્સનલી એવું રિયલાઇઝ થાય છે કે કંઈક એવું હતું કે જે વોલ્ટે પ્લાન્ટ કરેલું હતું વિદ્યાર્થી મિત્રો વોલ્ટનું આપણે એને ટૂંકમાં વોલ્ટ ડિઝની કહીએ છીએ એનું પૂરું નામ છે વોલ્ટર એલિહાસ ડિઝની અને તમારી માહિતી માટે કે એનો જન્મ પાંચમી ડિસેમ્બર ઓગણીસો એકના રોજ થયેલો અને એમનું મૃત્યુ પંદરમી ડિસેમ્બર ઓગણીસો ને છાસઠના રોજ થયેલું એટલે કે પાસઠ વર્ષની ઉંમરે એ અવસાન પામ્યા એવા મહાન વ્યક્તિ જેના વિશેની વાત એમના ભાઈ રોય ડિઝની આપણને કરી રહ્યા છે ફોર માય ઇમેજિનેટિવ ઇમિજનેટિવનો અર્થ છે વિદ્યાર્થી મિત્રો કલ્પના શક્તિ ઇન્ડસ્ટ્રીયસ એટલે કે મહેનતુ મારા કલ્પનાશીલ મહેનતું બ્રધર ભાઈ લેફ્ટ ઇન પ્રોજેક્ટ્સ ઇનફ એટલે પૂરતું પૂરતા પ્રોજેક્ટ છોડી ગયા છે ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બીઝી ફોર મેની મેની યર્સ બહુ સરસ વાત કરી રોય ડિઝનીએ કે મારા કલ્પનાશીલ અને મહેનતું ભાઈ છે એ પૂરતા પ્રોજેક્ટ છે એ છોડી ગયા છે પ્રોગ્રેસ ટુ કીપ એટલે આગળને આગળ વધવા માટે ધ રેસ્ટ ઓફ અસ બીઝી કે જે બાકીનો સમય છે એ ધ રેસ્ટ એટલે બાકીનું અસ બીઝી અમને વ્યસ્ત રાખશે ફોર મેની મેની યર્સ ઘણા ઘણા વર્ષો સુધી એટલે વોલ્ટ ડિઝની છે એ ઘણા બધા એવા પ્રોજેક્ટ છે એ છોડી ગયા છે કે જે અમને ઘણા વર્ષો સુધી એને એ કાર્યની અંદર વ્યસ્ત રાખશે વિદ્યાર્થી મિત્રો કેટલું એની કલ્પના શક્તિ જબરજસ્ત હશે કે જે એના સમયથી ફ્યુચરનું કેટલું બધું વિચારી શકતા હતા વર્ટ વોઝ અ કોમ્પ્લેક્ષ મેન કોમ્પ્લેક્ષનો અર્થ છે વિદ્યાર્થી મિત્રો જટિલ વર્લ્ટ એક જટિલ વ્યક્તિ હતા ટુ ધ રાઈટર્સ લેખકો માટે પ્રોડ્યુસર્સ માટે એન્ડ એનિમેટર્સ એનિમેટર એટલે એનિમેશન ફિલ્મ બનાવનાર એટલે કોમ્પ્લેક્સ એટલે કેવા જટિલ એટલે કેવા તો કે એ એનું વ્યક્તિત્વ એવું હતું કે એને કોઈ સરળતાથી સમજી શકે નહીં કોના માટે રાઇટરો માટે પ્રોડ્યુસરો માટે એનિમેટર્સ માટે એટલે કે કાર્ટૂન ફિલ્મ બનાવનાર જે હોય એને એનિમેટર કહેવાય હું વર્કડ વિથ હિમ કે જે એની સાથે કામ કરતા હતા હી વોઝ અ જીનિયસ જીનિયસ એટલે પ્રતિભાશાળી બુદ્ધિશાળી તે બુદ્ધિશાળી હતા વુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી કે જેની પાસે અસાધારણ ક્ષમતા હતી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિથી કામયાબ થવું બરાબર કે જેની પાસે અસાધારણ ક્ષમતા હતી ટુ એડ ઉમેરવાની એન્ડ એક્સ્ટ્રા સ્ટોક ઓફ ઇમેજિનેશન એટલે કંઈક કશુંક વિશેષ કોઈ વસ્તુની અંદર ઉમેરવાની અસાધારણ ક્ષમતા હતી ટુ એની સ્ટોરી ઓર આઈડિયા પણ પ્રકારની સ્ટોરી હોય આઈડિયા હોય એની અંદર કંઈક અસાધારણ વસ્તુ છે એ ઉમેરવાની કલ્પના શક્તિ એની પાસે હતી એટલે કોઈકે કોઈક વસ્તુ તૈયાર કરી હોય તો એમાં શું ઉમેરવું જોઈએ કેવા ફેરફાર કરવા જોઈએ આવી અદ્ભુત શક્તિ વિદ્યાર્થી મિત્રો વોલ્ટ ડિઝની છે એ ધરાવતા હતા ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ લાખો લોકો વુ વોચ ધ હીઝ ટીવી શો કે જે તેનો ટીવી શો જોતા હતા હી બોસ અ વામ એ વામ બનતા હું આપે તેવા કાઇન્ડલી કરુણા સવરભ કાઇન્ડલી પર્સનાલિટી એટલે કરુણાસભર વ્યક્તિત્વ બ્રિંગિંગ ફન બ્રિંગ એટલે લાવવું ફન એટલે આનંદ એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ કે જે તેમના ઘર સુધી છે કરુણાસભર વ્યક્તિત્વ ફન અને આનંદ અને ખુશી લઈ અને આવતા ટુ ધ બેન્કર્સ અને બેન્કરો માટે બેન્કર્સ એટલે બેન્કવાળા વુ ફાઈનાન્સ હિમ કે જે તેને ફાઇનાન્સ કરતા હતા ફાઇનાન્સ કરતા એટલે લોન આપતા હતા આઈ એમ શ્યોર મને ખાતરી છે હી સિમ્ડ તેમને લાગતું હતું લાઈક અ વાઇલ્ડ મેન કે આ કોઈક પાગલ વ્યક્તિ છે હેલબેન્ટ હેલબેન્ટ એટલે દૃઢ નિશ્ચય ફોર બેન્ક કરપ્ટસી બેન્ક કરપ્ટસી એટલે દેવાળું કાઢનાર બરાબર એ લોકોને એમ લાગતું આ બેંકવાળાને કે આને કંઈક લોન આપશું તો આ તો પાગલ જેવો વ્યક્તિ લાગે છે આ તો તરત નાદારી જાહેર કરી દેશે એમ બરાબર બેંક એટલે દેવાળું કાઢનાર ટુ મી મારા માટે હી વોઝ માય અમેઝિંગ કીડ બ્રધર એ મારો અદ્ભુત નાનો ભાઈ હતો ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ફૂલ ઓફ એટલે ભરેલો ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ એટલે અવ્યવહારુ સ્વપ્નોથી ધેટ કે હી મેડ કમ ટ્રુ કે જે એણે સાચા કર્યા જે સ્વપ્નાઓ કેવા લાગતા હતા ઇમ્પ્રેક્ટિકલ લાગતા હતા અવ્યવહારું લાગતા હતા કોઈકને પોતાના વિચારો રજૂ કરે તો બીજાને હસવું આવે કે લે વળી આવું તો કંઈ હોતું હશે તમે વિચારો કે આજથી પંદર વર્ષ પહેલાં કોઈ એમ કે કે ભાઈ મારે રાત્રે દસ વાગે બેંકમાંથી પૈસા જોવે તો કોક દાંત જ કાઢે ને કે એલા દસ વાગે થોડા રાત્રે બેંકમાંથી પૈસા મળે આવું તો કાંઈ હોતું છે પણ હવે તમે કહો કે હા મળી શકે કેમ તો કે એટીએમ બરાબર તમે કોઈ પણ સમયે ઈ બેન્ક જ છે કોઈ પણ સમયે તમે એમાંથી પૈસા છે એ ઉપાડી શકો છો બરાબર વિદ્યાર્થી મિત્રો તો જ્યારે જેણે જે આ વિચાર કર્યો હશે એ બધાને એનું હસવું જ આવ્યું છે એ અવ્યવહારું લાગ્યું હશે વોલ્ટ આવી જ વિચારધારા ધરાવતો હતો પણ જે એની વિચારધારા હતી એણે રોય ડિઝની એમ કહે છે કે હી મેડ કમ ટ્રુ કે એના જે સ્વપ્નો હતા એ સ્વપ્નો એણે સાચા કર્યા ધ એપલ ઓર્ચિડ એપલ એટલે સફરજન ઓર્ચિડ એટલે ફળની વાડી એન્ડ વિપિંગ વિલોઝ એન્ડ વિપિંગ વિલોઝ વ્હીપિંગ વિલોઝ વિદ્યાર્થી મિત્રો એક પ્રકારનું વૃક્ષ છે કે જેની ડાળીઓ છે એ ખૂબ નીચે સુધી ઝૂકેલીઓ હોય છે તમે ગૂગલમાં સર્ચ મારશો વિપિંગ વિલો એટલે તમને એના પિક્ચર્સ છે એ જોવા મળશે સ્ટેન્ડ ગ્રીન લીલુંછમ ઉભેલું એન્ડ બ્યુટીફુલ એટ અવર એટ અવર ઓલ્ડ ફાર્મ અને સુંદર મજાનું અમારા જૂના ફાર્મની અંદર વેર કે જ્યાં બોલ્ટ સ્કેચડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ કે જ્યાં વોલ્ટે તેનું પ્રથમ એનિમલ છે એ સ્કેચ કર્યું હતું દોર્યું હતું આઈ રિકોલ મને યાદ આવે છે હાઉ બોલ્ટ કેવી રીતે હું અને બોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર વોલ્ટ એન્ડ આઈ હું અને વોલ્ટ સ્નગલ સ્નગલ એટલે ટૂંટ્યું વાળીને સૂવું ટુગેધર એટલે ભેગા ઇન બેડ પથારીમાં એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ હોન્ટિંગ એટલે ભુલાઈ નહીં તેવું અને ભુલાઈ નહીં તેવી વિસલ એટલે કે સિટી ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ લોકોમોટિવ એટલે નાનકડી ટ્રેન કે જે નાનકડી ટ્રેન છે એ રાત્રિમાં પસાર થતી એ સમયે હું અને વોલ્ટ છે એ પથારીમાં ભેગા મળી તૂટ્યું વાળી અને સૂતા અવર અંકલ માઈક અમારા અંકલ જેનું નામ છે માઈક વોઝ એન એન્જિનિયર તો એના અંકલ જે માઈક હતા એ કોણ હતા એક એન્જિનિયર હતા એન્ડ હી હેડ બ્લો હિઝ વિસલ અને એ એની સિટી છે એ વગાડતા વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ એક લાંબી સીટી વગાડે અને બે ટૂંકી સીટી વગાડે જસ્ટ ફોર અસ માત્ર અમારા માટે કે અમને ખ્યાલ આવે કે ત્યાંથી ટ્રેન છે એ પસાર થઈ રહી છે અને આ ટ્રેન છે એની અંદર અમારા અંકલ માઈક એ હાજર છે વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન વોલ્ટે ટ્રેન માટેનો અમારો જે પ્રેમ છે એ એણે ક્યારેય ગુમાવ્યો ન હતો યર્સ લેટઆર વર્ષો પછી એન્ડ ઓલ્ડ ફેશન ટ્રેન એક જૂની ફેશનવાળી ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન ઓફ ડિઝની લેન્ડ એ ડિઝની લેન્ડનું પ્રથમ એટ્રેક્શન હતું કારણ કે વોલ્ટને ટ્રેન બહુ ગમતી હતી આગળ વિદ્યાર્થી મિત્રો વાત આવશે કે વોલ્ટે કોઈ ખર્ચો ન કર્યો પણ એને એક જબરજસ્ત ખર્ચો કર્યો કયો કે જ્યાં રહેતો હતો એના ઘરની આસપાસ એણે એક સરસ મજાની ટ્રેન છે એ મૂકી હતી એના પાટા એણે કર્યા અને પાટા ઉપર એ ટ્રેન ગોળ ફરે એના ઘર પરથી એવો એનો સૌથી વધારે ખર્ચ કરનારું એનું એ એક કાર્ય હતું એટલે ખૂબ એને ટ્રેન ગમતી હતી અને ડિઝની લેન્ડનું પ્રથમ એટ્રેક્શન પણ શું હતું એ ટ્રેન હતી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ જેટલું યુનિટ ભણ્યા એટલું તમારે ખાસ ટેસ્ટબુકની અંદરથી જે આપણે ઇંગ્લિશ ગ્રામરની ફેરબુક છે એમાં આટલું યુનિટ છે એ લખી લેવાનું છે બધા યુનિટ જ લખવાના છે આપણે બરાબર અગાઉ પણ મેં તમને કીધેલું છે કે બે ફેરબુક બનાવવાની છે એક ઇંગ્લિશ ટેક્સબુકની એક ઇંગ્લિશ ગ્રામરની ઇંગ્લિશ ટેક્સબુકની જે ફેરબુક છે એની અંદર માત્ર તમારે ઇંગ્લિશના બધા જે જે યુનિટ ચાલતા જાય એ લખવાના છે અને ગ્રામરની ફેરબુકની અંદર ગ્રામરનું જે મેં તમને ડૂ એઝ ડાયરેક્ટેડ એક ટોપિક ચલાવી દીધો એની પીડીએફ પણ ક્વેશ્ચનની અને આન્સરની બંને મેં તમને મોકલી આપેલ છે બરોબર વિદ્યાર્થી મિત્રો તો ગુડ બાય થેન્ક યુ ટેક કેર સી યુ